વાગોડિયા વાગનાથ મહાદેવ પાસે આવેલા તળાવમાં ડ્રેનેજના દૂષિત પાણી છોડવાથી ઝેરી થયેલ પાણીથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ હતી, જેને લઈને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિત ગ્રામ પંચાયત અને તાલુકા જિલ્લાના પ્રતિનિધિઓની હાજરીમાં તળાવના પાળ તોડી નાખીને દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. વાગોડિયા વાગનાથ પાસે આવેલ તળાવ છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજના દૂષિત પાણી તળાવમાં નાખવાથી આસપાસના રહીશોને દુર્ગંધનો સામનો કરવો પડતો હતો. ત્યાંથી પસાર થવું લોકોને મુશ્કેલ બન્યું હતું. પાસે જ આવેલ વાગનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા લોકોની ધાર્મિક લાગણી દુભાતી હતી, જેથી સ્થાનિક રહીશોએ તળાવના દૂષિત અને દુર્ગંધયુક્ત વાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. મોટો રોગચાળો વકરે તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હતું. દૂષિત પાણીનો ગામ લોકો કે પશુપાલકો ઉપયોગ કરી શકતા ન હતા. પરિસ્થિતિ વિકટ બનતા સામાન્ય ગ્રામસભામાં મુદ્દો ઉઠાવતા ભારે હંગામો થયો હતો, જેને લઈને તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતે ગામ લોકોની રજૂઆત બાદ પાણીના યોગ્ય નિકાલ માટે 1.5 કિલોમીટરનો કાંસ બનાવી ગૌચરમાં છોડવા પ્લાન બનાવ્યો હતો, જેને લઈને ગત રોજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિત ગ્રામ પંચાયત અને તાલુકા જિલ્લાના પ્રતિનિધિઓની હાજરીમાં તળાવ નો પાળ જેસીબી મશીનથી તોડી પાડી દૂષિત પાણીને તળાવમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી, જેને ગામના અગ્રણીઓ અને સ્થાનિકો ઘટનાસ્થળે આવી કામગીરી નિહાળી હતી. વાગોડિયા તાલુકાના વાગોડિયા ગામનો જે તળાવ છે મોટો, એ તળાવના અંદર વર્ષોથી ડ્રેનેજનું પાણી જતું હતું, ચોમાસાના ટાઈમે ગંદકીનું પાણી બી જતું હતું, અને આજે તળાવ એટલું ગંદાઈ રહ્યો છે કે આખો વાગોડિયો ગંદાઈ રહ્યો છે. તો સરપંચો, તાલુકાના ચૂંટાયેલા, જિલ્લાના ચૂંટાયેલા અને માજી સરપંચો બધા જ ભેગા થઈને આ એક નિર્ણય લીધો, અને તાલુકા વિકાસ અધિકારી સાથે લઈને નિર્ણય લીધો કે આ તળાવનું પાણી ખાલી કરાવીને નવું ચોખ્ખું પાણી પંચાયત અને તાલુકા વિકાસ અને અમે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ટ્યુબવેલો નવાસર કરીશું તળાવ માટે, અને ચોખ્ખું પાણી તળાવમાં નાખીશું એવી બધાની ભાવના છે. આજરોજ અગાઉ ગામજનોની રજૂઆત હતી એ પ્રમાણે વાગોડિયા ગામ તળાવનું પાણી ખાલી કરી અને નવું શુદ્ધિકરણ, નવું પાણી ઉમેરાય એ માટે પાણી ખાલી કરવાનું કામ ચાલુ કરી દીધેલું છે. આજરોજ મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય, ગામના વડીલો બધા ભેગા થઈને એનું ખાતમુહૂર્ત પણ કરેલું છે, એટલે માટે હવે તળાવનું પાણી પણ ચોખ્ખું થાય. ગામજનોને પણ એક અપીલ છે કે હવે આની મેં કોઈ કચરા કુચરી નાખતા નહીં, જે ગટરના પાણી પણ વારેલા છે એ પોતાના કનેક્શનો પણ આગળ કે પોતાની જાડે વ્યવસ્થા કરી દે, પાણી ગંદુ ના થાય એ જ અપીલ અમે કરીએ છીએ. બજરંગ શર્મા, લાઈવ ગુજરાત ન્યૂઝ, વાગોડિયા.